આજે બહુ સરસ મજાની વાત મને એમ કે ક્ષત્રિય સમાજની અંદર એક પાંડવો અને કૌરવો વચ્ચે યુદ્ધ જ્યારે રણ મેદાનની અંદર રણ સંગ્રામની અંદર જ્યારે યુદ્ધ ખેલાણું હતું સાહેબ અને ત્યારે એમ કે ભાઈ કે કરણ પાંડવોની તરફેણમાં હતો, પાંચ પાંડવ હતા અને ભગવાન કૃષ્ણએ વિચાર કર્યો, તમે જોજો કૃષ્ણ ભગવાન હતા ને, જો કૃષ્ણ ભગવાન પાંચ પાંડવો ભણી હતા, કૃષ્ણ ભગવાને કપટથી જ કૌરવોને માર્યા હતા એટલે ભગવાનને તારે અમીર લોકો પ્રસાદ એવો ધરાવે. હા, અમીર માણસે પેડાનો પ્રસાદ મૂકેલો, જોજો હો, અમીર માણસે પેડાનો પ્રસાદ મૂકેલો અને એક હાથમાં આરતી અને એક હાથમાં, હા જોજો અમીર લોકો આરતી ઉતારે, જય કાના કાળા પ્રભુ જય કાના કાળા, આ ગાવશો ચોપી ગાલીશ, આ ગાવશો ચોપી ગાલીશ, અમારે ખાવાના પેડા, અમારે ખાવાના પેડા અને તમારે ખાવાની. અમીર લોકો આવી આરતી ઉતારે છે. હા, ભગવાન કૃષ્ણએ વિચાર કર્યો કે જ્યાં લગીન કરણ છે ત્યાં લગીન પાંડવોનો વિજય નહીં થાય, અને કરણના આ શરીર ઉપર કવચને કુંડળ છે ત્યાં સુધી કરણ મરશે નહીં, માટે કવચને કુંડળ લઈ લેવા પડે. ઇન્દ્ર રાજાને કૃષ્ણ ભગવાને બ્રાહ્મણ બની આચક બનીને મોકલ્યા છે, કહ્યું છે ને કે હે જી તારા યાગણિયા પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે. અમારા ગામડા ગામની અંદર એક મહારાજ ભિક્ષા માંગવા માટે ગયેલા, ભિક્ષા આંદે તાકે મહારાજ આગળ જાઓ, ભિક્ષા આંદે તાકે મહારાજ આગળ જાઓ, ભિક્ષા આંદે તાકે મહારાજ આગળ જાઓ, છેલ્લું કર, ભિક્ષા આંદે તાકે આગળ જાઓ. મહારાજ કે આગળ તલાય છે, કહેતા હોય તો મય પડું, નાલવું હોય તો નાલજો, પણ આગળ જાઓ આગળ જાઓ, આગળ શું છે એ તો જુઓ. ખરેખર કે હેજી તારા યાગણિયા પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે, બને તો થોડું ખાવાનું આપજે, અને ખાવાનું ના બની શકે તો ગોરાનું પાણી આપજો. કરણ એક એવો હતો કે સોનાના દાન કરતો હતો સાહેબ, એક કરણ જ એવો હતો કે સોનાના દાન કરતો હતો, બીજા કોઈની તાકાત નથી. અને જે કરણે કવચને કુંડળ પહેર્યું હતું ને એ સોનાનું જ હતું. ઇન્દ્ર રાજા બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરી અને કવચને કુંડળની માગણી કરવા માટે ભગવાને મોકલ્યા છે રણ મેદાનમાં. જો એમ કહેવાય સાહેબ યુદ્ધ ચાલે છે અને કરણ પાસે ઇન્દ્ર રાજા આચક બની કવચને કુંડળ માગવા માટે જાય છે, કવચને કુંડળ માગવા માટે જાય કે ભિક્ષા દે સોના મોરો આપી. ના જોઈએ કરણ, હું માગું એ આપીશ. કરણ કે તમે માગો એ આપી, જોજે કરણ હો ફરી ના જતો, વચન ફરી ના જતો, હો માગો. મહારાજ અતાર લગીન કોઈ મારા આંગણેથી પાછો નહીં ગયો, તો જો કરણ તારે હાલવું જ હોય તો તારા શરીર ઉપર જે કવચ ને કુંડળ છે ને એ મને આપી દે. કરણને ખબર પડી કે કવચ ને કુંડળ માગે એ કઈ આલી મુઆલી બાવા ના હોય સાહેબ, આંકડા રમે એવા બાવા ના આવે, તાર તો બાવા ગોદી પડ્યા રે, અને બાવા હંમેશા જ આવા. હા, બાવા હંમેશા જ આવા, તમે ગમે એટલા પૈસા આલો. અરે હમણે એક ભિખારી ના હાથે બોલો, ભિખારી ની પથારી ને તે 5 લાખ રૂપિયા નીકળેલા, તમે એનું માનો તો ભિખારી ગાડીઓ લઈને ભીખ માંગવા જાય, તમે શું માનો? મુંબઈમાં મોટા મોટા ભિખારીઓ, એટલે એવું નહીં કે ભિખારી ભીખ જ માગે, વગર મૂડી નો ધંધો, મૂડી ખરી એમાં ઉપદ્રવાનું. પેલો કે નહીં આગળ ત્યાં જો આપણને ખોટ જવાની, ખોટ જાય કશું નહીં. અમારા ગામમાં એક ડોશી આવે છે બહાર ની, બોલો એટલા એમ 15-20 કિલોમીટરમાં હેન હેન જ કરે, હાથમાં લાકડી લઈને હેન હેન જ કરે. હવે એની જોડે બોલો એ ડોશીએ ભીખ માગી માગીને હું આજે 500 રૂપિયા લઈને જવાનું, કેટલા 500 એમ મૂડી રોકવાની, પેટ્રોલ ભરવાનું, ખવડાવાય મફત, રોટલાય આલે, ભાખરી આલે, હારું હારું ખાઈને ડોશી મરવાની તે દૂરથી વધારે જીવી, વધારે જીવી, બોલો
ત્યારે મરવાની થઈ અને ડોશીને આ ખાતામાં પૈસા નેકર્યા ને તો તમને મોનો 7 લાખ રૂપિયા થાય જે છોકરા ખાવા નતા હાલતા એના લીધે ભીખ માંગતી હતી એ છોકરો આવી બોલો 8 લાખ લઈ લીધા પૈસા હતા એટલે ને ભાઈ પૈસા ના હોય તો બોલાવે પૈસો હશે ને પૈસો મારો પરમેશ્વર હું પૈસાનો દાસ પૈસા હોય તો સર્વે બોલાવે નહીં તો બોલાવે નહીં કોઈ સપનામાં જાણે મુંબઈ શહેર જોયું અને જાગ્યો તો ગોદડી મોય ઓ બાપરે પૈસો બનાશું બાપરે જવું તું નાપા અને આઈ ચડ્યા આપા ના બેસે કાથીવાળા ખાટલામ તરત પડ્યા કાપા કરણે વિચાર કર્યો કે આલી મુવાલી બાવો ના હોય કવચ ને કુંડળ માગે ધ્યાન ધર્યું હા હા વાહ ભાઈ વાહ ઇન્દ્ર રાજા ને ભૃદેવ નું રૂપ ધારણ કરી અને મારે ત્યાં કવચ ને કુંડળ ભલે હું દાતાર છું હું ક્ષત્રિય છું હું કઈ આલી મુવાલી નથી હું દાતાર છું હું આપી દઉં લ્યો મહારાજ આ કવચ ને કુંડળ અને બરોબર એમ કહેવાય બરાબર મહાભારત નું યુદ્ધ અને એમ એવું યુદ્ધ ખેલાણું તું એક પછી એક અર્જુન નું બાણ અને એક પછી એક કર્ણ નું બાણ જતું તું અને બન્યું એવું બરાબર કર્ણ નો રથ ફસાયો કર્ણ નીચે ઉતરી અને પૈડું બહાર કાઢવા જાય બરોબર ભગવાન નું ધ્યાન ગયું કે અર્જુન માર બાણ અર્જુન કે કરણ નો રથ ભસાયો છે પીઠ પાછળ ઘા થાય ના થાય હો અરે અર્જુન તું તો ખાલી નિમિત છું નિમિત કરતા કરવા વાળો તો હું છું માટે માર બણ આની જો કે માનવી હો વર જીવે માર બણ અને જો કદી બણ માર્યું ભલા માણા અને બણ માર્યું હું અને પછી કરજણ એમ કહેવાય કરણ અર્જુન ના બાણે વિદાડો અને બરોબર મરણ પથારીએ પડ્યો તે વખતે ભગવાન ને વિચાર કર્યો કે લાઈ રોજ હોના નો દાન કરતા તો હવે છેલ્લું છેલ્લું શું કરે છેલ્લું દાન લેવા માટે બ્રાહ્મણ બની અને આચક બની ભગવાન પોતે ગયા અને દાન માંગ્યું કે તું તો હોના નો દાન કરું છું આ કરણ બોલ્યો બાપ આજ મરણ પથારીએ પડ્યો છું મારી પાસે કાઈ નથી પણ મારા દાંત છે ને બે હોના ના છે જાઓ પેલો પથરો લઈ આવો મહારાજ ગુરુદેવ પેલો પથરો મને આલો અને પથરો તોડ મારી હું દાંત તમને આપું હો નામ તો પેલા મહારાજ ભગવાન કે હું તને પથરો આલું અને તું પણ તું મને દાંત કાઢી નાલે એ આપ્યું દાન ગણાય નહીં એમ કહેવાય કરણ ડહડતો ડહડતો પથરો પડ્યો તો હાથમાં લીધો અને પેલા મારા હાથથી મારી અને એ દાંતો દાંત કાઢી અને ભગવાનને કે લ્યો આ છેલું દાન છે મહારાજ પેલા મહારાજ કે લોહી વાળો દાંત લેવું પણ તારે જો મને આલવું હોય તો ધોઈને આલવું પડે પણ અર્જુન એમ કહેવાય કરણ એટલો બધો બાણાવરી હતો સાહેબ એ અર્જુન નું નામ રાખવા માટે કરણ ને કપટ થી મારવો પડે તો સાહેબ અને કરણે એમ કહેવાય રણ મેદાન ની અંદર બાણ છોડ્યું સાહેબ કે મારા પરમાત્મા પ્રભુ મારી સાચી નીતિ હોય અને એ બાણ છોડ્યું હે ગંગા મૈયા હું પવિત્ર હોય તો અહીં રણમાં પવિત્ર થાવ અને સાહેબ બાણ માર્યું પાણી પડ્યું એ દોત જઈને આલ્યું સાહેબ કરણ મરી ગયો સાહેબ ભગવાનના દરબારમાં ગયો દંબાનો સમય થયો બરોબર જંબાનો સમય થયો હતા એને કરણ ને મોઢા આગળ હોનાના થાર ઈરાના માણેકના આમ ઢોકી ઢોકીને થાર આયા એક થાર ખોલ્યો હોનામો બીજો થાર ઈરાનો માણેકનો મને ભૂખ લાગી ભરણ તે કોઈ ખવડાવ્યું છે તે કોઈ ખવડાવ્યું છે ખવડાવ્યું નહીં તો પછી તને ખાવાનું તે સોનાનું દાન કર્યું છે દાન આલું છું મને ભૂખ લાગી મેં ખવડાવ્યું નહીં મેં એક જણને વાગરી કરી હતી તા વાગરી એ મોડામાં મેલ સ્વર્ગમાં કરણે વાગરી મોડામાં મેલી હતી અને એને અમીના ઓળખાર આવ્યા હતા હમણાં બે ત્રણ જણા કે આપણે વન ભોજન રાખીશું તક રાખીએ તો પેલો કે તું શું લાવીશ હું થેપલા લાવીશ પેલો કે હું અઢવો લાવીશ તો કે તું શું લાવીશ હું ઢોકરો લાવીશ તો ચોથાને કે તું શું લાવીશ હું માર ભાઈ લાવીશ
બધાય ખાવાન લાવત ખાનાર તો જોઈએ ને હે હા એટલે ખાવામ બધા પાસા ના પડે હમણે નાગપુર ગયેલો નાગપુરના મહેમાન મારે ઘેર આવેલા દાદા હવે નાગપુરના મહેમાન આવેલા હિન્દીમાં બોલે હવે મારે ઘેર હું તો તે દાડ બાથરૂમમાં નાવા બેઠેલો અને એ તો પેલા બે જણા હાવરા એક્સપ્રેસમાં વહેલા આવી ગયેલા આવ્યા એટલે એમણે તો મને બૂમ પાડી ભગતજી હે તમારા ઘરવાળીને તો હિન્દી આવડે નહીં અભી અભી આયે હે પ્રોગ્રામ મેં બાથરૂમ મેં નાને કે લીએ ગયે હે કે તો મેં કોણે બાફા મળ્યું હું તો વહેલો વહેલો નહીં ટુવાલ વેટીને બહાર આવ્યો મક નમસ્તે જય માતાજી મને કે જય માતાજી મારા ઘરવાળીને મૂકું જલ્દી જલ્દી ચા બનાવી નાસ્તો આતો નાગપુર એટલે 70 કલાક થાય મેં કહ્યું એમને એમ ના થાય એ તો કે રાતનો અઢો બનાવ્યો છો મેં કહ્યું એ મૂકો ટીપાઈ પર ચા મૂકી અને પછી અઢો હવે એમણે અઢો કોઈ દાર જોયેલો નહીં હવે નાસ્તા મૂક મને કે વો ક્યાં હે મેં કીધું નાસ્તા હે મને હિન્દી ના આવડે ભાઈ મને ના આવડે મેં કે નાસ્તા હે મને કે કોનસા નાસ્તા હવે હું અઢવાનું હિન્દી ચમનું કરું મેં કીધું એ વાંઢવા હે વાંઢવા મને કે ઉસમે કોનસી ચીજ રખતા હે મેં કહું કણકી કા જીણા જીણા ટુકડા લેતે હે દાર કા જીણા જીણા ટુકડા લેતે હે ઓર ચિક્કી પિલારતે હે ઓર પલારતે હે તપેલી ડાલતે હે તરે લગાડતે હે ઉપર લગાડતે હે ઉસકો વાંઢવા કહેતે હે હવે બરોબર કરણે વાંગણી મૂકીને એને અમીના ઓળકાર આયા અને ત્યાં કરણે હાથ જોડીને ભગવાનને કહ્યું કે પરમાત્મા પ્રભુ એક વાંગણી કરી અને એમાં મને અમીના ઓળકાર આયા પણ મને એક ફરી તક આલો મને આ ધરતી પર મનુષ્યનો અવતાર ફરી આલો કરણ રહેવા દે હો કરણ પાછું કળિયુગમાં જવું કઠિન છે હો રહેવા દે હમણાં ખરેખર અમારા ગામમાં એક જણો જૂનાગઢ જતો હતો એટલે કઈ જાસ મને કે શિવરાત્રિનો દાડો છે જૂનાગઢ જઉં છું મગ જૂનાગઢ જઉં તેમને એમ પાછો ના આવતો નહીં તો દામોદર કુંડમાં નાજે નાગા બાવા નેકરે એમનો દર્શન કરજે આશીર્વાદ લેજે એમને એમ પાછો આવતો નહીં આવો આખા જૂનાગઢમાં ફર્યો પણ કોઈ નાગો બાવો જોવાનો મળ્યો નહીં ભૂલે ભટકે એક બાવો જોઈ ગયો બાવો ભૂલે ભટકે જોઈ ગયો તે બાવો બાવાને દર્શન કરવા ગયો મારા માથે હાથ મેલો મને પગ આશીર્વાદ આલો તમે એકલા જ મને મહારાજ મળ્યા મને આશીર્વાદ આલો એટલે ભાઈ કે હું તું ધારો હેમેનો બાવો નહીં આ તો દામોદર કુંડમાં નાવા પડ્યો તો કોક લુગડો લઈ ગયો આ કોઈ મારે નહીં એટલે ભભૂતિ ચોપડીને ફરું છું બાકી બાવો નહીં બાવા છો ને એટલે ખરેખર અત્યારે તો બાવા અમથામ જો બની જાય અને પછી કે હું બાવો બની જાય તા બની જા જા ખાવાનું શું કશું કોમ ના થાય એટલે બાવા તગડા જેવા જ થાય ને ફરી મફતનું ખાવાનું લાડવા ખાવાના કશું કોમ નહીં કરવાનું પછી બાવા હંમેશા જ આવા હોય હોય કોઈ દાડ એટલે કરજે ખરેખર હવે બરાબર એમ કહેવાય કરણને ભગવાન સમજાવે છે કે ખરેખર આ ખોટું છે હું તું ના જઈશ તારી કસોટી થશે જે કરવું હોય કરો પણ મને ફરી એક ચાન્સ આપો અને કરણને બીજો ચાન્સ ચાલ્યો જૂનાગઢની બાજુમાં બિલખા કરીને ગામ અને ત્યાં શેઠ સગારસાન સંગાવતી અને જેને ચેલૈયો દીકરો સાહેબ અને ત્યાં એમ કહેવાય કે શેઠ સગારસા અને સંગાવતી પતિવ્રતા ધર્મ પાળે છે સંતને જમાડ્યાવાના જમતા નથી એવું પણ લીધું છે એવો નિયમ લીધો છે અને એ એમ કહેવાય કે એવા નીતિ નિયમ પ્રમાણે એમ કહેવાય ચાલે છે છોકરો બરોબર 5 વર્ષનો થયો છે નિહારે ભણવા જાય આ બાજુ ભગવાન દરબારમાં બેઠા છે અને ભગવાન અંતરી અમી બેઠા છે ત્યાં નારદ મુનિ આયા નારાયણ 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 નારદ મુનિ કે મૃત્યુલોકના કોઈ સમાચાર હા શેઠ સગારસા સંગાવતી સંતને આતકને ભૃદેવને જમાડ્યા વના જમતા નથી તો આપણે કસોટી કરવી જ પડશે નારદજી કે અમો ધર્મના કોમમાં ઢીલ હોય આ નારદ મુનિ ઉપર આખું બ્રહ્માંડ ડોલાવી દીધું અને અત્યારના નારદ છે ને એ આખું પૃથ્વી ડોલાવી દેવા અત્યારે ક્યારે ઘેર નારદ હા તમે જો ને પેણે દિવારી મેલે અને પેણે મેલે અને ભડકો કરીને વચ્ચે તાપે હા હા અમુક જણા બોલો ચોરે બેઠા બેઠા પણ વાતો કરે હો
शना सरकार नहीं चाले ता पाछो मोतियो शू के जो तमे मारू मानो तो अल्या तारू तारा घरवाला नहीं मानता एटले तू अहीं तर्यो छो हां खरेखर आ शियाराणी सीजन छे ने पतंगनी आव पतंग जो पतंगो रमण भमण नाखरी आ ઉતરણને દાડે આ પાસે ને પતંગ ચડાઈને ફત્યે ચડાઈ ફત્યાની સનાની પતંગના પેચ થયા અને જવરાને ગવામ જઈને પડી એટલે પેલે સન્ય બૂમ પાડી એટલે ફત્યા મારા વાળી શું કામ ચાલી એટલે માર ગવામાં આવત ના ચાલું પતંગ બીજું કશું નહીં આ ગુજરાતી ભાષા છે હા અહીંયા તમારે ખબડાવે હવે બરોબર એમ કહેવાય શેઠ સગાર સાંતંગાવતીની કસોટી કરવાની ભગવાને નક્કી કર્યું પણ કસોટી ક્યારે કરું તનની લવ ખાલ અને પછી કરું નાલ અન દોતને વેર ચાલતું હોય પહેરવાનું વસ્ત્ર મળતું ના હોય અને જેદા એની કસોટી કરું ધીમે 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 ભગવાને એમ કહેવા આજ કે ભલા માણા હો એ એવી દશા દુબરી કઈ કોઈ સંત આવે નહીં વાણિયાનો દીકરો પણ લઈને બેઠેલો સંત આવે નહીં ત્યાં સુધી કોઈ જમે નહીં પાંચ દાડા દસ દાડા પચીસ દાડા આવા દાડા થયા એક એક મહિનાના એમ કહેવાય વાણા વહી ગયા કોઈ સંત આવતા નથી ભલે ભગવાને એવું કદરૂપું શરીર ધારણ કરી અને એમ કહેવાય વિલખા ગામની અંદર મૂક્યો છે એવું કદરૂપું શરીર આખું કોઈક જોવે તો દુર્ગંધ મારે ગંધ મારે કદરૂપું શરીર ધારણ કરી અને એમ કે અંતર્યામી ભગવાન પરમાત્મા પ્રભુ આચક બની ભૃદેવ બની અને એમ કહેવાય વિલખા ગામની પાદરમાં બેઠા છે વિલખા ગામની પાદરમાં એક એક મહિનાથી શેઠ સગાર સાહેબ સંગાવતી ઉપવાસ કર્યા છે એક એક મહિનાથી ખાધું નથી અને કોઈ બૂમ પાડી કે મારા એ શેઠ મહારાજ આવ્યા છે ગામની ભાગોળે તો શેઠને હરક થયો શેઠાણીને હરક થયો સંગાર સા અને શેઠ સગાર સા સંગાવતી શેઠને લેવા માટે જાય છે મહારાજ ચાલો બેન મારાથી ચાલી શકાતું નથી આખા શરીરમાંથી મારું પરું પડે છે મને દુખાવો થાય છે મને ટોપલો લાવો હુડલો લાવો અને હુડલાની અંદર લઈને મને જાઓ હુડલાની અંદર બેહાડી અને શેઠ સગાર સંગાવતી કે મહારાજને લાવે છે નબળાવી દોડાવી અને શરીર પર પરું નીકળે છે અને એમ કહેવાય કે રૂના પોતા મૂકી અને નબળાઈ દોડાઈ સ્નાન કરાઈ અને બાજટ પર બેહાડ્યા છે બત્રી ભાતના ભોજન જમાડે છે અને ઠામમાં હાથ ના કવા જાય ભાઈ બત્રી ભાતના ભોજન મારે નથી કામ મહારાજ તમારા માટે આટલી બધી મહેનત કરી છે આજે એક એક મહિનાથી અમે ખાતા નથી અને તમે ખાવ પછી અમે હરિહર કરીએ મારે નથી ખાવું ભાઈ હું હતો તોનો તમે લઈ આવો ના મહારાજ તમારે શું ખાવું છે કહો તમારે શું ખાવું છે એટલું મને કહો ભાઈ મારી ઈચ્છા તમે પૂરી કરી શકશો ના ઈચ્છા પૂરી કરી શકીશ બોલો તો હું તો માંસાહારી ખોરાક લઉં છું મારે તો માંસ જોઈએ હું વાણિયાનો દીકરો માંસ ક્યાંથી લાવું ભલે મને પાછો મૂક્યા હો ના મહારાજો વાણિયાનો દીકરો એમ કહેવાય ભલા માણા એમ કેવો અંધેર પછેડો સાલ ઓઢી અને ખાટકી બજારની અંદર જઈ અને છાનું માનું માંસ લાવીને બનાવતો આવડે નહીં બનાવીને બાફીને કે લ્યો મહારાજ આ માંસ ભાઈ મારે પશુનો આહાર ના જોઈએ મારે તો માણસનો આહાર જોઈએ અને એટલું કહેતો તમે જો મને ખવડાવવા જ માગતા હોય તો તમારા દીકરાને મોઢા આગળ મારા મોઢા આગળ ખાણિયાની અંદર ખોંડો તમારા દીકરાને મારા મોઢા આગળ ખાણિયાની અંદર ખોંડો અને એવો ખોંડો અને એવા કપડા પહેરો અને તમારી આંખમાંથી એક પણ આહુડું પડશે તો હું જમીશ નહીં શેઠ સગાર સા સંગાવતીને કહેવા લાગ્યો જોજો સંગાવતી હો આજ પતિવ્રતા ધર્મ નિભાવવાનો છે આજે પતિના પગલે પગલે ચાલવાનું છે અને પતિવ્રતા ધર્મ નિભાવવાનો છે આજ ભગવાન કસોટી કરે છે આપણી હું ચેલૈયાને બોલાવવા જઉં છું અને ચેલૈયાને બોલાવવા જાય છે ને ત્યારે ભગવાને સરસ્વતીને ચેલૈયાને જે સાહેબ ભણાવે છે એ સરસ્વતીને એમ કહેવાય શેઠના એ શેઠના દીકરાને એમ કહેવાય સરસ્વતી જે સાહેબ ભણાવતા હતા ને એની જીભના ટેડવે બેઠી છે અને શેઠ એટલું બોલ્યા કે હું લઈને આવું છું આ બાજુ સાહેબ આવું બોલ્યા
કે બેટા આજ તું તાર ઘેર જતો નહીં, તાર ઘેર જૂતારો બાવો આવ્યો છે અને તને ખોણિયામાં ખોંડ છે. આ બસ બાપ ઉભો છે. બેટા વાત સાચી છે, પણ તેદાર એવા દીકરા હતા સાહેબ, એવા દીકરા હતા. અને એ દીકરે તેદાર શેઠ ને જવાબ આપ્યો તો કેવો જવાબ આપ્યો તો, એ ભાગું તો મારી ભૂમકાલ આજે ભૂરિંગ નાજી લેવા, એ ભાગું તો મારી ભૂમકાલ આજે ભૂરિંગ નાજી લેવા. મેરું શરી કા ડોલવા લાગી આકાશ પાતાળ થાય, મે રામણ માજા ના મૂકે ચેલિયો સત ના દીકે. એ સાહેબ હું મારા બાપ નો છું, તમે જાણો છો મારા મા બાપે એક એક મહિના થી અનવટાર કર્યો નથી. મારા બાપે એક એક મહિનાથી અનવટાર કર્યો નથી. ચાલો બાપુ આવું છું. કેલૈયાને ઘેરી દીધી પોતાની માં કે, બેટા બેટા મને થોડીક ચુમન કરી લેવા દે. બેટા ઘરમાં જઈને પોતાના દીકરાને ચુમન કરી આ બાજુ ખણીઓ લાવી અને એમ કહેવાય પોતાની માએ, પોતાની માએ પોતાના દીકરાના હાથ પકડ્યા છે. કઈ એવી માં હોય, કઈ એવા મા બાપ હોય આજે હાથ પકડી અને પોતાનો બાપ કાતું ઊંચું કરે છે ભલા બાળો, અને છત્રીની છાતી ગજની છાતી અને એવી રાખી અને ઝીણા ઝીણા ટુકડા કરી અને એમ કહેવાય ચેલૈયાનું માથું હતું ને એ ખોણિયા મૂક્યું છે. આખું વાતાવરણ ચેન્જ થઈ ગયું છે સાહેબ. એમ કે આખું ગામ પશુ પક્ષીઓ એક ક્ષણ માટે ઝપી ગયો. બાપ એક દુતારા બાવા માટે આ કેવા દંપતી પોતાના દીકરાને વાઢી નાખ્યો, કાપી નાખ્યો અને ખોણિયામાં ખોંડે છે. અને કે ખોણિયામાં ખોંડતો ખારતો આ ભૃદેવ મહારાજ કેવા લાગ્યા કે તમારે ગીતડા ગાવાના છે. અને તેદાર ગીતડા કેવા ગાય, એ મારે હાલડે પડી હાડ તાલ કુવાર કે લૈયા રે કુવાર ખમા ખમા, એ મારે એ હાલડે પડી હાડ તાલ કુવાર કે લૈયા રે કુવાર ખમા ખમા. એ મે તો માર્યો તો કડાયેલ મોર કુવાર જે લૈયા રે કુવાર ખમા ખમા. મેલામાં મેલો નું ગરો, એ મેલામાં મેલો નું ગરો અને એથી મેલો જો ને લો, એથી મેલા યમે દંપતિ, એ યમે મુવે ના પામીએ મોક્ષ કુવર તેલૈયા કે લૈયા રે કુવાર ખમા ખમા. હે મારે એ આલડે પડી હાડ તાલ કુવર કે લૈયા રે કુવાર ખમા ખમા, એ કુવાર ખમા ખમા, એ મારે એ હાલડે પડી હાડ તાલ કુવાર કે લૈયા રે કુવાર ખમા. ઝીણા ઝીણા ટુકડા કરીને પોતાની જોજો, પત્નીની આંખમાંથી એક આહુડું નથી, ધણીના હાથમાંથી આહુડું નથી. ખાવાનું થઈ ગયું બનાવી અને એમ કહેવાય મહારાજના મોઢા આગળ મૂક્યું છે કે મહારાજ જમી લ્યો. ઠામમાં હાથ નાખવા જાય, ઠામમાં એટલે થારીમાં હાથ નાખવા જાય અને પાછા મહારાજ કહે બાપ વાંઝિયાનું મને ખપે નહીં, હું નહીં ખાઉં. અને તેદાર એમ કહેવાય એ સ્ત્રીને વાંઝણી કહી. એ દાડે સ્ત્રીનું કેવું થયું છે સાહેબ? અમુક બહેનો નહીં કહેતી કે અમુક વાંઝિયા હોય એના સુકન ના લે. ખરેખર વાંઝણી તો ભગવાને બનાવી સાહેબ, જેને દીકરા હાલે છે એને વાત જ નહીં. અરે અમે તો મામલતદારીમાંથી અમારા ગામડા ગામમાં સર્વૈયું કરવા આવ્યા છોકરાનું, કે કોને કેટલા છોકરા છે. તે એક છાપરા જેવું હતું ને, તું જ આ મામલતદારને ટીડીઓને બધા બેઠા અને સર્વે ભાઈ કેમ આવ્યા હતા કે સર્વે કરવા આવ્યા.
બોલો તમારો છોકરો કેટલો હતા? કે 11. અમારે ગરીબ નથી એટલો જ હોય ને? કે તલાટી મામલતદાર ટીડીઓ કે ગામમાં નહીં જવું? કે જો ગરીબને જ આટલો હોય તો મેં કેટલો સર્વાઈવ કર્યા વના જતા રહ્યા. બોલો હવે એમ કહેવાય કે બરોબર એને વાંઝણી કઈ એનું ત્રીજું લોચન, સ્ત્રીનું ત્રીજું લોચન ખોલે ને એટલે કોઈ નહીં. એક રાજ હોટ, એક બાળ હોટ અને એક સ્ત્રી હોટ, આ ત્રણ હોટ છે. આ ત્રણ હોટ ને કોઈ પહોંચ્યું નહીં સાહેબ. છોકરું અઠીલું થાય ને ખીચડી આય, અરે બેટા દૂધ રે, અરે બેટા તેલ પાય, અરે બેટા પછી બધું ભેગું કરીને રગદોરીને કે અવમાન જુદું કરી આય. આ છોકરો જોગી એવો છે, રાજ હટ જોગી હટ, આ બધી હઠો છે ને એ પૂરી કરે તાર ખાલ મળે છે, નોખું કરી નાખે. પેલી સ્ત્રીનું ત્રીજું લોચન ખુલ્યું, મને વાંધણી કઈ અને તે દાડ એમ કેવા હાય પથ્થર જેવું દિલ રાખી અને એ સ્ત્રી હડી કાઢીને ડોટ મૂકી હતી અને ઘરમાં જે કટાર હતી અને એ કટાર લઈ અને એ મહારાજના ગુરુદેવના મોઢા આગળ આવીને કે મહારાજ તમે મને વાંધણી કઈ? હું વાંધણી નથી હો, હજુ મારા ઉંદરની અંદર 6 મહિનાનો ગર્ભ છે. 6 મહિનાનો ગર્ભ છે અને તમને હાજું ના લાગતું હોય તો જો હું એક સ્ત્રી છું, પતિવ્રતા નારી છું, પતિના પગલે પગલે ચાલુ છું. મે મારી સાચી દોનત હોય તો ભારો આમ કરીમ સાહેબ. સંગાવતીએ પેટની અંદર છાતીમાં એમ કહેવાય મારવાની તૈયારી કરી અને પેટે કટાર અડુ ના અડુ, અડુ ના અડુ અને ભગવાન અંતર્યામી આકાશમાંથી પુષ્પવર્ણની થઈ કમૈયા કરો, કમૈયા કરો. ભગવાન સુદર્શન ચક્ર ધારણ કરીને શેઠ સગારસાન સંગાવતી હાથ ધોરીને ઉભા છે. આ બાજુ ચેલૈયો નિહારેથી પાછો આવતો આવે. ભગવાન અંતર્યામી ચમત્કારી ચેલૈયો હજીવન કર્યો છે. પ્રભુ ચેલૈયો શેઠ સગારસાન હાથ ધોરીને બેઠા છે. માગ સગારસા શેઠ, માગ માગે આપો. શેઠ સગારસા કે મહારાજ મારે કાંઈ જોઈતું નથી, આવી કસોટી મારી કરી છે પણ હવે ઘોર કર્યુગ આવે છે અને ઘોર કર્યુગની અંદર તમે જો આવી કસોટી કરવા આવશો તો ભગવાન છો તોય તમને ના હારશે અને મારશે. આ કર્યુગનો વિશ્વાસ રાખશો નહીં માટે આવી કસોટી કરશો નહીં. પણ ભગવાન તમે મળજો ખરા, પણ ક્યારે મળું? મારી ભક્તિ કરે તો ભક્તિ તો થવાની નથી આપણા, સાચી ભક્તિ તો કરતા નથી કોઈ અત્યારે, કોઈ પેટ માટે કોઈ શેઠ માટે, કારણ કે કોઈ હાથો ભગત છે નહીં, કોઈ ખાવા હાથું ભગત બને, કોઈ પૈસા હાથું ભગત બને, કોઈ બૈરો હાથું ભગત બને. હા એટલે ખરેખર હા શેઠ સગારસા આવા હતા, સંગાવતી આવા હતા અને આવા સંતોની ભૂમિ સાહેબ આપણી કાઠિયાવાડની ભૂમિ છે ને અને આપણું ચલોતર આપણી ગરવી ગુજરાત સાહેબ. ગુજરાતમાં રહેલો માણો કોઈ દાર દુખી ના થાય. હમણાં મુંબઈ પ્રોગ્રામ કરવા ગયેલો અને મુંબઈ પ્રોગ્રામ કર્યો અને 2-3 દાડા રહ્યો હું ઘાટકોપર દમયંતીબેન બરડાઈ જોડે. આજથી 15-20 વર્ષ મારા ગામનો રણછોડ, અમારા ગામનો મુંબઈનો હલવો પ્રખ્યાત હો દાદા. તમે મુંબઈનો હલવો ખાધો છે? એ મોહનલાલ એસ મીઠાઈવાળા એ મારા ગામના. હું મુંબઈ પ્રોગ્રામ કરવા ગયેલો તમે, હું તો 2-3 દાડાના ઉજાગરા. તમે કહું હવાર થયે પહોંચ્યા માં કહું જરી ખંખોરિયું ખાઈ લ્યું. ખંખોરી આમ કશું સમજે નહીં. તે બધા મુંબઈવાળા જે ઘર માણ સભ્યો હતા ને એ બધા ઠામકો વાહન લઈને ઊભા રહ્યા કે આ ગામડાની વસ્તુ છે ખંખોરિયું એટલે આપણે થોડું થોડું ખાઈએ. લાવો કે ગામડે લાવ્યા હોય તમને હાલો. એટલે મેં કીધું ખંખોરિયું એટલે મારે નાહવું છે. તા કે એમ કહો ને તમે અમારા ગામડા ગામની અંદર ખંખોરિયું કે આવ મુંબઈ. અમે તો દરિયે નાવા ગયેલા હું, મને બહુ બીક લાગે પાણી. હું કંડલા બંદરથી બેટ દ્વારકા નહોતો ગયો, એ દરિયામાં બીક લાગતી હતી. બહુ વરફ પહેલો ગયેલો, બહુ બીવું. અત્યારે તો બીવું જ નહીં, અત્યારે તો પ્લેનમાં બેહું પણ કોણ બેહાડે? મારે બધે જવું જવા દે. પણ એ મુંબઈ પ્રોગ્રામ કર્યો, મારા ભાઈબંધ કે હેર આપણે દરિયે ફરવા જઈએ. આમ વોકિંગ કરતા હોય એમ દરિયે ફરવા ગયા તો મને તો આવડો મોટો ચદ્દો પહેરાયેલો કે દરિયામાં નહીં શું મોકના તાન ના હોય ના મને નહીં નાવું.
મને કે એને બહુ મજા આવે. હું તો ઢેંસણ હમણાં પાણી ગયો, પેલો નહીં ધોઈને બહાર નીકળ્યો, માથું વરવતો હતો. મને કે ના કહેતો તો પણ મજા પડી ને, મગ મજા નહીં પડી, મારો ચદ્દો ખોવાઈ જોઈએ ખોરામાં. એટલે ખરેખર આટલેથી મારી વાણીને વિરામ આપું છું. ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો, બોલ્યું ચાલી માફ કરજો. ધન ઘડી ધન ભાગ કે આવા અમારા દત્ત વ્યાસના કાર્યક્રમની અંદર જે મને મોકો મળ્યો, જે સમય મળ્યો, જે ટાઈમ મળ્યો અને તમને જે પીરસ્યું, ભૂલ ચૂક થઈ. આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલી વેલાયા આવજો. એ આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલી વેલાયા આવજો. આજે સૌને જય શ્રી